બે દિવસ પહેલા ઈવા પાર્કમાં બિલ્ડર પર થયેલા ફાયરિંગથી ફરી એક વખત જયેશ પટેલના નામની ધાક વર્તાઈ રહી છે। આ ઘટના પછી સુરક્ષા તંત્ર પણ વધુ આક્રમક થયું છે। ફાયરિંગના બીજા જ દિવસે જયેશ પટેલના કથિત એકાઉન્ટન્ટ અનિલ ડાંગરિયાની ગુજસીટોક હેઠળ ધરપકડ થઈ છે। અનિલના 20 દિવસના રિમાન્ડ અદાલતે મંજૂર કર્યા છે। જયેશ પટેલનું મની મેનેજમેન્ટ કરતા અનિલ પાસેથી રિમાન્ડમાં મહત્વની વિગતો મળી શકવાની સંભાવના છે। બીજી તરફ પોલીસે ફાયરિંગ પ્રકરણમાં જયેશ પટેલ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધી આ પ્રકરણમાં ફરાર 4 હુમલાખોરોના સગડ દબાવ્યા છે। પોલીસને સીસીટીવી ફૂટેજના આધારે અમુક શકમંદોનું પગેરું મળ્યું છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે જયેશ પટેલની વિરોધી ગણાતા નિશા ગોંડલિયા પર આરાધના ધામ નજીક ફાયરિંગ થયું હતું। આ ફાયરિંગ જયેશ પટેલે કરાવ્યું હોવાનો આરોપ નિશાએ કર્યો હતો, પરંતુ તાજેતરમાં ઝડપાયેલા આ ફાયરિંગ પ્રકરણના હુમલાખોરોએ નિશાએ પોતે જ પોતાના પર ફાયરિંગ કરાવ્યું હોવાની કેફિયત પોલીસને આપતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી। ઈવા પાર્કવાળા ફાયરિંગ પ્રકરણમાં આગળ શું વળાંક આવશે એ તો સમય જ કહેશે।